કેળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પોક નગરી ગણાતી બારડોલી પંથકમાં પોકના પાકનો ઉતાર કરી ખેડૂતોએ પોકનું બજારમાં વેચાણ શરૂ કરી દીધું છે. જો કે ચાલુ વર્ષમાં દર વર્ષ કરતા કમોસમી વાતાવરણ રહેતા પોકનો ઉતાર પણ ઓછો અને ભાવ પણ યોગ્ય મળી રહ્યા નથી. સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય ત્યારે ખાસ કરીને બારડોલી પંથકમાં પોક પકવતા ખેડૂતોએ પોકનો ઉતાર કરવાનો શરૂ કરીને તેનું વેચાણ શરૂ કરી દીધું છે. વાતાવરણ આધારિત પોક બનાવતા ખેડૂતોએ આ વર્ષે વાણી જુવારનો પોક લીધો હતો, પણ ગત વર્ષની સરખામણીએ વાત કરીએ તો પોકનો ઉતાર તો થયો છે, પરંતુ ચાલુ વર્ષમાં ચોમાસુના અંતિમ સમયમાં વાતાવરણ યોગ્ય નહીં રહેતા પાકના ઉતાર પર માઠી અસર પડતી હોય તેમ પોક ઓછો ઉતર્યો છે. બારડોલી પંથકમાં પોકની સિઝન શરૂ થતાં પોક રસિયાઓ આનંદના સમાચાર માણી રહ્યા છે. પોક મોંઘો હોય કે સસ્તો, પણ પોક રસિયાઓ પર જાણે એની કોઈ અસર થતી નથી અને ઠંડીની મોસમમાં પોકની મજા માણવા બારડોલી ખાતે લોકો આવી રહ્યા છે. હાલ પોક નગરી બારડોલીમાં પોકની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. ત્યારે ઉત્પાદન ઓછું રહેતા પોકના ભાવ તરફ વાત કરીએ તો ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઊંચા ભાવોને પગલે પોક બજારમાં પણ મંદી ગતિએ વેચાણ ચાલી રહ્યું છે. જો કે આવનાર દિવસોમાં બજાર વેગ પકડે તેવી આશા સેવાઈ રહી છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી.